કતરગામ પોલીસ સ્ટેશનની હદમાં ગઈ 27 તારીખે રાત્રિના 9 વાગે ઘટના બનેલી. એમાં દીપકભાઈ ધોળિયાએ ધોળકીયાએ ફરિયાદ આપેલી છે. દીપકભાઈ ધોળકીયાની નાની બહેનને આ કામના આરોપીઓ છેડતી કરેલી, અને જેના અનુસંધાને આ કામના ફરિયાદી પક્ષના આરોપી પક્ષ સમાધાન અર્થે આંબા તલાવડી જાહેર રોડ ઉપર ભેગા થયેલા, અને જેમાં ઝઘડો તકરાર થતાં આરોપી પક્ષે ફરિયાદીના પિતા હિંમતભાઈ ધોળકીયાના પેટના ભાગે જીવલેણ ઈજા કરેલી, અને આ ચપ્પુથી ઈજા થતાં એમની શારીરિક તંદુરસ્તી નાદુરસ્ત છે અને હાલ હોસ્પિટલાઇઝ છે. અને આ કામે દીપકભાઈ ધોળકીએ એમના પુત્રએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપેલી છે, જે કામે આઈપીસી 307 અને રાયોટિંગ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે. આ ફરિયાદના અનુસંધાને હિંમતભાઈ ધોળકીયાની પુત્રી અને ફરિયાદી દીપકભાઈ ધોળકીયાની બેન જે કિશોરાવસ્થામાં છે એના પર પણ દુષ્કર્મ થયેલ હોવાનું ફરિયાદ આપતા કતારગામ પોલીસે એની પણ અલાયદી ફરિયાદ રજીસ્ટર કરેલ છે. આ કામે 7 આરોપીઓ સંડોવાયેલ છે. કતારગામ પોલીસે ગઈકાલે તમામ 7 આરોપીઓની ધરપકડ કરેલી છે. એમાં જે મુખ્ય આરોપી તરીકે જય છે એ સંડોવાયેલ છે, અને બીજા જે આરોપીઓ જે છે પણ એની ભૂમિકા મુજબ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. વધુ તપાસના કામે હાલ પોલીસ આ બંને ગુનાના કામે એમના રોલ મુજબ ધરપકડ કરી છે. 307ના કામે 6 આરોપીઓની ધરપકડ કરી છે, અને દુષ્કર્મના કામે 1 આરોપીની ધરપકડ કરી છે. અને આ બંને ગુનાના કામે સંડોવાયેલા આરોપીઓના પોલીસ કસ્ટડીના રિમાન્ડની નામદાર કોર્ટમાં તજવીજ હાથ ધરી છે. સર, દુષ્કર્મ થયું છે કે ગેંગરેપ થયું છે બાળક? હા, એ ફરિયાદીના કહેવા મુજબ એમના ઉપર 1 કરતાં વધુ ઇસમોએ દુષ્કર્મ કરેલ છે. પોલીસ તપાસ હાથ ધરી રહી છે. સર, કેટલા શખ્સોએ કર્યું એવું કંઈક પ્લસ એની હાલ તપાસ ચાલુ છે. સર, આ જે ફરિયાદી છે એની જોડેને આ જય કંઈ એ લોકો કોઈ ફ્રેન્ડ્સ હતા કે દુષ્કર્મ કરવા પાછળ કોઈ અંગત અદાવત કે એવું કંઈક કારણભૂત હતું શા માટે કે પ્રેમ પ્રકરણ જવાબ? ના, એવું કંઈ છે નહીં. આ છોકરી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને એનો આ પીછો કરતો હતો, અને જેના અનુસંધાને બંને પક્ષ સમાંતર સાથે ભેગા થયા હતા અને એમાં ઝઘડો થયો હતો અને એમાં ઘટના ઘટી છે.